તમે જોઈ રહ્યા છો કુચુ પરિવાર ચેનલ યુટ્યુબમાં. ભાદરવા સુદ ચોથથી ગણપતિની સ્થાપના અને વિસર્જનની પરંપરા શા માટે કરવામાં આવે છે એ વિશે આજે આપણે વાત કરીશું. આપણા ધર્મગ્રંથમાં જણાવ્યું છે કે ભગવાન વેદવ્યાસે મહાકાવ્ય મહાભારતની રચના કરી, પરંતુ એ મહાકાવ્યનું લેખન શક્ય બનતું ન હતું એટલે તેમણે ગણપતિનું આહવાન કરી અને લેખન માટે વિનંતી કરી. લેખન દિવસ રાત ચાલે તેમ હતું અને તે દરમિયાન અન્ન પાણી વગર સતત એક જ જગ્યાએ બેસવું પડે તેમ હતું. આમ કરવાથી ગણેશજીના શરીરનું તાપમાન ન વધે તે માટે વ્યાસજીએ ગણનાયક ગણપતિના શરીર પર માટીનો લેપ લગાડી દીધો. તેમણે ભાદરવા સુદ ચોથના રોજ પૂજા કરી દિવ્ય મહાકાવ્ય મહાભારતના લેખનની શરૂઆત કરી. માટીના લેપને કારણે વિનાયકનું શરીર અકળાઈ ગયું. ત્યારથી તેઓ પાર્થિવ ગણેશ કહેવાયા. આથી જ આ દિવસે માટીના ગણેશ બનાવી તેમની પૂજા સ્થાપના કરવામાં આવે છે. મહાભારતનું લેખન કાર્ય 10 દિવસ સુધી એટલે કે અનંત ચતુર્દશી સુધી ચાલ્યું. વેદ વ્યાસજીએ ગણેશજી તરફ જોયું ત્યારે તેમને લંબોદરના શરીરનું તાપમાન ઘણું વધુ જણાયું. તે ઓછું કરવા અને શરીર પરથી માટીનો લેપ દૂર કરવા પાર્વતી પુત્રને પાણીમાં પધરાવી દીધા. ભગવાન વેદ વ્યાસજીએ 10 દિવસ સુધી ગણેશજીને ભાવપૂર્વક મનગમતું ભોજન કરાવ્યું. આમ આ રીતે પાર્થિવ ગણેશની સ્થાપના, પૂજન, અર્ચન, આરાધના અને 10 દિવસના અંતે વિસર્જનની પરંપરા શરૂ થઈ. આ માહિતી તમને જરૂરથી ગમી હશે તો વિડીયોને લાઇક જરૂર કરજો, કોમેન્ટ કરજો, તમારા મિત્રોને શેર કરજો. આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય શ્રી ગણેશ.